બિંદાસ અંદાજમાં પ્રદૂષણનો વેપલો કરતા તત્વો સામે જીપીસીબીની ટીમ કેમ ઢીલી પડી રહી છે? આખરે પ્રદૂષણ ફેલાવનારાઓનો બાદશાહ કોણ છે તે ચર્ચાનો વિષય બન્યો છે. અંકલેશ્વરની અમરાવતી ખાડીમાં અસંખ્ય વાર આ જળ પ્રદૂષણને લઈ સેંકડો માછલાઓના મૃત્યુ થયા છે. આ કેમિકલયુક્ત પાણી નોબલ માર્કેટના પાછળના વિસ્તારમાંથી પસાર થતી આમલા ખાડીમાં જવા દેવામાં આવતું હોય અસંખ્ય વાર અહીં જીપીસીબીના અધિકારીઓ તપાસ માટે આવતા હોય છે. તો શું અધિકારીઓને આ કેમિકલયુક્ત પાણી નહીં દેખાતું હોય કે પછી આ અધિકારીઓ આ ખાડા કાન કરી રહ્યા છે? અંકલેશ્વર હાઈવેને અડીને આવેલા અંસાર માર્કેટ તેમજ નોબલ માર્કેટ વિસ્તારમાં ધમધમતા આ ધંધા પર લાગતું વળગતું તંત્ર કોઈ પગલાં લેશે ખરું કે પછી અંકલેશ્વરની પ્રજાને આ જ રીતે જળ પ્રદૂષણ કે વાયુ પ્રદૂષણમાં હંમેશા વેઠતું રહેવું પડશે? બેખોફ બનેલા આ ભંગારિયાઓ બિંદાસ રીતે બેફામ વાયુ પ્રદૂષણ તેમજ જળ પ્રદૂષણ કરી પર્યાવરણને વ્યાપક નુકસાન પહોંચાડી રહ્યા છે. આ બેખોફ બનેલા તત્વોને જીપીસીબી કાયદાનું ભાન કરાવે તે હવે જરૂરી બન્યું છે.